કંપનીનો કાયદો જેની અંદર આપણે ફર્સ્ટ યુનિટ છે એ આગલા વિડીયોઝમાં કમ્પ્લીટ કરેલું હતું અને મેં તમને હોમવર્ક આપેલું હતું. ત્યાર પછી યુનિટ સેકન્ડ છે જેની અંદર ત્રણ ચેપ્ટર આપેલા છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને વિજ્ઞાપન પત્ર. તો આપણે એમાં ફર્સ્ટ ચેપ્ટર જોઈએ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની બેઝિક ડેફિનેશન અહીંયા આપેલી છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ શું છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે જેના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. તે કંપનીનું મહત્ત્વનું ખતપત્ર અને બંધારણ છે જેની ગેરહાજરીમાં કંપનીનો વિચાર પણ શક્ય નથી. આપણે જે વસ્તુ પહેલાં યુનિટમાં શીખી ગયા હતા કે જ્યારે કોઈ પણ કંપનીની ધંધાની સ્થાપનાનો વિચાર આવે તો સૌથી પહેલાં એના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કરાવવું જરૂરી હોય છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનું મૂળભૂત બંધારણ છે. આ ડેફિનેશન કોણે આપેલી છે? લોર્ડ કેનર્સે. તો જોઈએ હવે અહીંયા એની અર્થ, વ્યાખ્યા અને મહત્ત્વ આપેલું છે. તો કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે. તે જાહેર કરે છે કે અમુક નામની ચોક્કસ રકમની શેર મૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અમુક સ્થળે નિયત ધ્યેયો કાર્યક્ષેત્રવાળી કંપની તેમાં સહી કરેલ વ્યક્તિઓએ સ્થાપેલી છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ ધ્યેયો સિદ્ધ કરવા તેને અનુરૂપ કાર્યો કરવા કંપનીની સ્થાપના કરવામાં આવે છે. અહીંયા બેઝિક શું કીધેલું છે કે કંપની ધારાની જોગવાઈ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે જેને અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે અને એના દ્વારા એવું પ્રૂફ થાય કે ભાઈ પર્ટિક્યુલર કયા કારણોસર ધંધાની સ્થાપના છે જે કરવામાં આવે છે અને એ ધંધાની સ્થાપના માટે કયા ધ્યેયો સિદ્ધ કરવામાં આવે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કંપનીનું કાર્યક્ષેત્ર, હકો, અધિકારો, જવાબદારી, સત્તાની મર્યાદા વગેરે દર્શાવવામાં આવે છે. તેના ઉપરથી કંપનીના સભ્યોની જવાબદારીની જાણ થાય છે, તેમજ બાહ્ય જગત સાથેના સંબંધો તથા કંપનીની પ્રવૃત્તિઓનો વિસ્તાર નક્કી થાય છે. કંપનીના સભ્યો ઉપરાંત લેણદારો, વેપારીઓ, બેન્કો, જાહેર જનતાને કંપનીના કાર્યો, ધ્યેયો, અધિકારો, ફરજો વગેરેની જાણ કરતો એ મહત્ત્વનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આવા અત્યંત ઉપયોગી દસ્તાવેજોમાં જો મનસ્વી ફેરફારો થાય તો સભ્યો, લેણદારો અને જાહેર જનતાના હિતોની રખેવાળી કરનાર કંપનીના બંધારણ જેવું કશું કાયમી અને સ્થિર તત્વ રહે નહીં, તેથી તેમાં ફેરફાર કરવાનું કાર્ય કપરું અને જટિલ બનાવાયું છે. આને લઈને જ કહેવાયું છે કે મેમોરેન્ડમ એ કંપનીનો ફેરવી શકાય નહીં તેવો દસ્તાવેજ છે. અહીં શું કીધું છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર કંપનીના કાર્યક્ષેત્રો કયા છે, કાર્યક્ષેત્રની સાથે કયા હકો, કયા અધિકારો, કઈ જવાબદારી, કઈ સત્તા એના કર્મચારીઓને આપવામાં આવશે, ત્યાર પછી કંપનીના લેણદારો છે એ કેવા ફિલ્ડના હશે, કંપનીના વેપારીઓ કેવા હશે, કંપનીને કઈ બેન્કો, જાહેર જનતા સાથે કેવા વ્યવહારો હશે, જેની પૂરેપૂરી માહિતી અને તેનો મૂળભૂત દસ્તાવેજ એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનથી જ કંપનીની શરૂઆત થાય છે. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી બે અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી સાત વ્યક્તિઓએ પહેલું કામ મેમોરેન્ડમ તૈયાર કરવાનું છે. કંપની ધારાની જોગવાઈ મુજબ મેમોરેન્ડમ છપાયેલું હોવું જોઈએ, યોગ્ય પેરેગ્રાફમાં વહેંચાયેલું હોવું જોઈએ અને તેના યોગ્ય નંબર અપાયેલા હોવા જોઈએ. આ પેરેગ્રાફ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ આ આખા પેરેગ્રાફની અંદર આપણે કોઈ પણ વસ્તુ છે જે કટ કરવાની થતી નથી. અહીં શું કીધું છે કે કોઈ પણ કંપનીની શરૂઆત છે જે કાયદાકીય રીતે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનથી જ થઈ છે અને કોઈ પણ કંપની હશે એને એ જાહેર કંપની હશે તો એની પાસે સાત વ્યક્તિઓ અને ખાનગી કંપની હશે તો ઓછામાં ઓછી બે વ્યક્તિઓએ સૌથી પહેલું કાર્ય છે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું કરવાનું રહેશે અને એને હરેક પેરેગ્રાફમાં પૂરેપૂરી માહિતી છે એ આપેલી હોવી જોઈએ કે એ ધંધાની સ્થાપના છે કે બિઝનેસની સ્થાપના છે એ કયા કારણોસર કરવા માંગે છે. ત્યાર પછી એની વ્યાખ્યાઓ આપેલી છે. તો જોઈએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની વ્યાખ્યા. તો કંપની ધારાની કલમ 228માં મેમોરેન્ડમની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવેલી છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આ અથવા આ પહેલાંના કંપની ધારા પ્રમાણે શરૂઆતથી ઘડેલું કે કંપની ધારાની જોગવાઈઓ અનુસાર વખતો વખત ફેરફારો કર્યા મુજબનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન.
કંપની ધારાની કલમ 228 પ્રમાણેની આખી ડેફિનેશન આપેલી છે કે કંપની ધારા પ્રમાણે શરૂઆતથી ઘડેલું કંપની ધારાની જોગવાઈઓ અનુસાર વખતો વખત ફેરફાર કર્યા મુજબનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ત્યાર પછી કંપની ધારામાં આપવામાં આવેલી આ વ્યાખ્યા ઉપરથી મેમોરેન્ડમ વિશે ભાગ્યે જ કશો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. આથી મેમોરેન્ડમનો સ્પષ્ટ અને વ્યવસ્થિત ખ્યાલ મેળવવા માટે વિધાનો તપાસીએ. અહીંયા આપણને જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા ઉપરથી આપણને સ્પષ્ટ આઈડિયા આવતો નથી કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કઈ વસ્તુ આવે. આપણને ખબર એટલા માટે છે કારણ કે ઉપરના આપણે આ બધા પેરેગ્રાફ વાંચ્યા, આપણે એને સમજ્યા એટલા માટે. તો હવે એના માટેના વિધાનો આપેલા છે. તો લોર્ડ કેનર્સના મત પ્રમાણે મેમોરેન્ડમ એ કંપનીનું મૂળભૂત હકપત્ર છે જેના આધારે કંપનીને સત્તા મળે છે અને સત્તા પર નિયંત્રણ મૂકી શકાય છે. લોર્ડ કેનર્સ છે શું માને છે કે મેમોરેન્ડમ છે એ કંપનીનું મૂળભૂત હકપત્ર છે અને જેના આધારે જ કંપનીને કેટલી સત્તા મળે એ એના મેમોરેન્ડમ ઉપર ડિપેન્ડન્ટ હોય છે અને એ સત્તા ઉપર નિયંત્રણ છે એ પણ મૂકી શકાય. ત્યાર પછી લોર્ડ મેકમિલના મંતવ્ય અનુસાર મેમોરેન્ડમનો હેતુ શેરહોલ્ડરો, લેણદારો તથા કંપની સાથે વ્યવહાર કરતી અન્ય વ્યક્તિઓને કંપનીના ધંધાના કાર્યક્ષેત્રની જાણ કરવાનો છે. એનો હેતુ શું હોય? શેરહોલ્ડરો હોય, લેણદારો હોય કે કંપની સાથે બીજા જે કોઈ પણ વેપારીઓ વ્યવહાર કરવા માંગતા હોય તો એને કંપનીના કાર્યક્ષેત્રની જાણ કરવાનો છે. લોર્ડ સેલબોર્નના શબ્દોમાં કહીએ તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીનો મહત્વનો અને ફેરવી ન શકાય તેવો દસ્તાવેજ છે. કંપનીની સ્થાપના કેવળ એ ઉદ્દેશો માટે જ થઈ શકે છે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં દર્શાવાય છે. ઉપરોક્ત વ્યાખ્યા અને મંતવ્યો તપાસતા સહેજે જણાઈ આવે છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો પાયાનો દસ્તાવેજ, મહત્વનું ખતપત્ર અને કંપનીનું બંધારણ છે. તે કંપનીનું કાર્યક્ષેત્ર, ધ્યેયો, અધિકારો અને સત્તા પર નિયંત્રણો વગેરેની જાણ કરે છે. ત્યાર પછીનું મહત્ત્વ આપેલું છે. તો કંપની માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું મહત્ત્વ શું છે? મેમોરેન્ડમ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે જેના પર કંપનીની ઇમારત રચાય છે. મેમોરેન્ડમ કંપનીનું ધ્યેય, કાર્યક્ષેત્ર નક્કી કરે છે. તેની બહાર કંપની જઈ શકતી નથી. તેમાં દર્શાવ્યા સિવાયનું અને વિરુદ્ધ કાર્ય કરે તો તે સત્તા બહારનું ગણાય છે. મેમોરેન્ડમમાં દર્શાવેલ શેર મૂડી એ કંપનીની શેર બહાર પાડવાની શક્તિ પ્રદર્શિત કરે છે. તેમાં દર્શાવેલ જવાબદારીની કલમ સભ્યોની જવાબદારીનું મર્યાદિતપણું કે અમર્યાદિતપણું સૂચવે છે. રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપનીનું રાષ્ટ્રીયત્વ અને અદાલતના અધિકાર ક્ષેત્ર અંગેના નિર્ણયમાં મહત્ત્વ ધરાવે છે. એ કંપની માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું મહત્ત્વ શું આપવામાં આવેલું છે કે કંપનીના ધ્યેય હોય, કંપનીનું કાર્યક્ષેત્ર હોય, એની બહાર કંપની છે એ જઈ શકતી નથી અથવા તો એની વિરુદ્ધનું કાર્ય કરી શકતી નથી અને જો કોઈ પણ કાર્ય એની વિરુદ્ધનું કરે તો એ કાર્ય સત્તા બહારનું ગણવામાં આવે છે અને એટલા માટે કંપની માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે મૂળભૂત દસ્તાવેજ છે કે જેની અંદર આખે આખી એ દસ્તાવેજ ઉપર કંપનીની ઇમારત છે કે કંપનીની બિલ્ડિંગની સ્થાપના છે કે એ રચી શકાય છે. ત્યાર પછી વેપારીઓ, લેણદારો અને બેન્કર્સ માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું શું મહત્ત્વ છે? મેમોરેન્ડમમાં કંપનીનું કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો, ફરજો, જવાબદારી, સત્તાની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેના ઉપરથી બાહ્ય જગત સાથેના સંબંધો અને કંપનીની પ્રવૃત્તિનો વિસ્તાર નક્કી થાય છે. તદુપરાંત તેના સભ્યોની જવાબદારી કેટલી રહેશે તે પણ જાણી શકાય છે. આથી કંપની સાથે વ્યવહાર કરનાર વેપારીઓ, લેણદારો, બેન્કર્સ વગેરે માટે આ દસ્તાવેજ ખૂબ મહત્ત્વનો બની રહે છે. વેપારીઓ, લેણદાર અને બેન્કર્સ માટે આ દસ્તાવેજ સુકામે મહત્ત્વનો બની રહે છે કારણ કે એની અંદર એને કયા કાયદા કાનૂનની સાથે રહી અને કાર્ય કરવાનું છે તેનો તમામ ઉલ્લેખ છે જે એની અંદર કરવામાં આવેલો છે અને કયા સભ્યોની જવાબદારી કેટલી હશે જેનો ઉલ્લેખ પણ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કરવામાં આવે છે. ત્યાર પછી છે શેરહોલ્ડરો માટે. શેરહોલ્ડરો મેમોરેન્ડમમાં ઉદ્દેશ અને કાર્યક્ષેત્ર જોઈને જ કંપનીમાં નાણાંનું રોકાણ કરે છે. તેને લઈને જ તેમણે રોકેલી મૂડીનો કેવા કાર્યમાં કેવો અને કેટલો ઉપયોગ થવાનો છે તેનો ખ્યાલ આવે છે. કંપનીના સભ્ય થતાં તેની જવાબદારીનો ખ્યાલ પણ મેમોરેન્ડમની જવાબદારીની કલમ ઉપરથી આવી શકે છે. વળી કંપની સામે કાનૂની પગલાં ભરતી વખતે પણ દસ્તાવેજની કલમોની જોગવાઈઓ ઉપયોગી નીવડે છે.
શેરહોલ્ડરો માટેનું ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે જેના લીધે એને ખબર પડે કે કંપનીની અંદર કેટલા સભ્યો છે, એ સભ્યોની જવાબદારી કેટલી છે અને એ જવાબદારીના આધારે એને અમુક કલમોનો ધ્યાન આવી શકે અને એ કલમોની જોગવાઈઓ કેટલી ઉપયોગી છે કે નહીં તે જાણી શકે. ત્યાર પછી ફોર્થ વન છે, જાહેર જનતા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીના મૂળભૂત સ્વરૂપને વ્યક્ત કરતો જાહેર દસ્તાવેજ છે. જાહેર જનતાને કંપની અંગે ભરોસાપાત્ર માહિતી મેળવવા માટેનું આ એક આધારભૂત સાધન છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જરૂરી ફી આપીને તપાસી શકાય છે. આ અત્યંત ઉપયોગી દસ્તાવેજમાં જો મનસ્વી ફેરફાર કરવામાં આવે તો જાહેર જનતાના હિતોની રખેવાળી કરનાર કંપનીના બંધારણ જેવું કશું કાયમી અને સ્થિર તત્વ રહે નહીં. આથી તેમાં ફેરફાર બહુ મુશ્કેલ બનાવ્યા છે. તેથી કહેવાય છે કે મેમોરેન્ડમ એ કંપનીનો ન ફેરવી શકાય તેવો અફર દસ્તાવેજ છે. જાહેર જનતા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન શું છે કે જેના આધારે એને કંપની કેટલી ભરોસાપાત્ર છે એનો આઈડિયા આવી શકે. અને એટલા માટે એવું કહેવામાં આવેલું છે કે જાહેર જનતાની હિતની રખેવાળી કરે એવું બંધારણ વધારે સારું હોય છે કે જેની અંદરનું તત્વ હોય એ કાયમ અને સ્થિર રહે, કે જે આપણે ઈચ્છીએ ત્યારે ચેન્જ કરી શકાય નહીં. એટલા માટે એવું કહેવામાં આવેલું છે કે જાહેર જનતા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે અફર દસ્તાવેજ છે. આશબરી વી વર્સિસ વોટસન સેકન્ડના કેસમાં જણાવવામાં આવ્યું છે કે મેમોરેન્ડમમાં એવી શરતોનો સમાવેશ થયો છે કે માત્ર જેના આધારે કંપની નિગમિત થઈ શકે. મેમોરેન્ડમ કંપનીના બંધારણ સંબંધી સૌથી મહત્વનો દસ્તાવેજ છે. તે કંપનીનો પાયો છે જેના ઉપર કંપનીની ઇમારત ખડી થાય છે. મહત્વની હકીકત એ છે કે કંપની મેમોરેન્ડમની જોગવાઈઓને અવગણના કરી શકે નહીં. આનાથી શેરહોલ્ડરોને ખ્યાલ આવે છે કે પોતે રોકેલ રકમનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો છે. જાહેર જનતા પણ શેર ખરીદતા પહેલાં કંપનીના ધંધા અંગે માહિતી મેળવી શકે છે. મેમોરેન્ડમમાં જણાવેલ ઉદ્દેશની બહાર કંપની જઈ શકે નહીં. આ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપની કંપની સાથે સંબંધિત વેપારીઓ, લેણદારો, બેન્કર્સ, શેરહોલ્ડરો, જાહેર જનતા દરેકને માટે અત્યંત ઉપયોગી અને મહત્વનો દસ્તાવેજ છે. અહીંયા શું કીધેલું છે એક કેસ પ્રમાણે કે ભાઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એક એવો ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ છે કે જેના આધારે જાહેર જનતા કે કોઈ પણ સામાન્ય પબ્લિક વિચારી શકશે કે આ કંપની શેના માટે સ્ટાર્ટ થઈ છે, તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને શેરહોલ્ડરોને પણ પોતાનો પૂરેપૂરો ખ્યાલ આવી શકે કે એને કયા હેતુ માટે પોતે નાણાં છે એ રોકેલા છે. અને આજે કોઈ પણ શેર ખરીદતા પહેલાં કંપનીના ધંધા અંગેની માહિતી મેળવવી એ કોઈ પણ વ્યક્તિનો હક છે. એટલા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે જે સૌથી પહેલાં તો કંપની માટે અને ત્યાર પછી કંપની સંબંધિત, આપણે ઓલરેડી સેકન્ડ પોઈન્ટમાં જોયું જ છે કે વેપારીઓ, લેણદારો અને બેન્કર્સ માટે, શેરહોલ્ડરો માટે અને જાહેર જનતા માટે એક અત્યંત અને મહત્ત્વનો ઉપયોગી દસ્તાવેજ છે.